અને ગુજરાતની YouTube ચેનલને સબસ્ક્રાઇબ કરી ક્લિક કરો બેલ આઇકન અને મેળવો વિશ્વભરના ન્યૂઝ અપડેટ. કામરેજના કોસમાળા ગામે સરદારનગરમાં રહેતા અનિલ વસાવાની 13 વર્ષની દીકરીએ આત્મહત્યા કરી લેતા ચકચાર મચી છે. મૃતક સુહાની ગામની જ પ્રાથમિક શાળામાં અભ્યાસ કરતી હતી. ગતરોજ તે અને તેની બહેન સાથે શાળાએ જવાના બદલે પેટમાં દુખી છે તેમ કહી ઘરે જ રહી હતી. ગતરોજ તે અને તેની બહેન સાથે શાળાએ જવાના બદલે પેટમાં દુખી છે તેમ કહી ઘરે જ રહી હતી. તેની બહેન ઘરેથી પરત આવતા સુહાની ઘરમાં ગળે ફાંસો ખાધેલી હાલતમાં જોવા મળી હતી. બહેને ઘટના અંગે તેના કાકા અને પરિવારને જાણ કરી હતી. બનાવની જાણ થતાં પોલીસ કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો અને તપાસ હાથ ધરી હતી, જેમાં એક સ્યુસાઇડ નોટ મળી આવી હતી, જેમાં સુહાનીએ લખ્યું હતું કે શાળામાં તેની સાથે અભ્યાસ કરતા સહપાઠી તેને શિક્ષક મારશે તેમ બિવડાવી રહ્યા હતા, જેને લઈ તેણીએ આ પગલું ભરી લીધી છે. વધુમાં સ્યુસાઇડ નોટમાં તેણે પોતાની નાની બહેનનું ધ્યાન રાખવાનું તેમજ પોતાના સપનાઓ પૂરા કરવા કહ્યું છે. કામરેજ પોલીસ સ્ટેશનના વિસ્તારના કોસમાળા ગામમાં ગઈકાલે એક ઘટના બની છે, જેની અંદર 13 વર્ષની એક દીકરીએ આત્મહત્યા કરેલી છે. એને આત્મહત્યા કર્યા બાદ એક ઘરમાંથી જ એક ચિઠ્ઠી મળી આવી છે, જે ચિઠ્ઠીની અંદર એણે એવું મેન્શન કરેલું છે કે ક્લાસના છોકરાઓ એને બીવડાવતા હતા કે ટીચર એને મારશે, એ વાતથી તે આત્મહત્યા કરી રહી છે અને એના મમ્મી પપ્પાને એની નાની બહેનને ન મારવા માટે સલાહ આપતી ગઈ છે દીકરી. જેના આધારે કામરેજ પોલીસે એડી દાખલ કરી અને તપાસ શરૂ કરી છે. હજી તપાસ દરમિયાન એવા કોઈ પુરાવા નથી મળ્યા કે દીકરીને કોઈ પણ પ્રકારનું ટોર્ચર હતું. જો આવું કંઈ મળી આવશે તો પોલીસ એ દિશામાં ચોક્કસથી તપાસ કરશે.